नमस्ते विद्यार्थियों, धोरण 9 सामाजिक विज्ञान गुजराती माध्यम में पाठ 1 भारत में ब्रिटिश सत्ता नो उदय जेमा हूँ अश्विन मेहता आप सर्वे नु हार्दिक स्वागत करूँ छू। आजनो जे आपणो लेक्चर छे एमां आपणे पाठ 1 विषयनी चर्चा करवानी छे। आम तो आ जे पाठ छे એ તમે 8મા ધોરણમાં પણ ભણી ગયા છો, 8મા ધોરણમાં પણ તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો, જે તમે પહેલો પાઠ, ચોથો પાઠ અને છઠ્ઠો પાઠ આમ જોયો તો 3 પાઠને તમે ભેગા કરો ને તો તમારો પહેલો 1 પાઠ થાય જેના વિશે તમે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો, બરાબર। આમ જોઈએ તો આખું ચેપ્ટર આપણા માટે રિવિઝન ટાઈપનું છે, નાની નાની બાબતો જ આમાં છે, જે ઘટનાઓ છે નાની નાની લીધી છે, બરાબર। બક્ષરનું યુદ્ધ છે, પ્લાસીનું યુદ્ધ છે, ડેલહાઉસી, વેલેસલીની ખાલસા નીતિ છે, બરાબર। આગળ આપણે મૈસૂર વિગ્રહો જે ટીપુ સુલતાન સાથે કરવામાં આવેલા હતા એ મૈસૂર વિગ્રહ વિશેની ચર્ચા કરવાની છે અને કંપનીની સામાજિક અને આર્થિક કેવી અસરો પડી એના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે। સૌથી પહેલાં તો ભારત વિશેની વાત કરીએ તો ભારત છે ને એ આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આમ જોઈએ તો આ ત્રણેય પ્રકારની વાત કરીએ, સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક મહત્ત્વ ભારતનું છે એ પહેલેથી પ્રાચીન સમયથી, આજકાલનું નહીં પણ પ્રાચીન સમયથી જ મહત્ત્વ છે એ ભારતનું ઘણું બધું છે, ઘણું બધું મહત્ત્વ છે એ ભારતનું રહેલું છે। વિશ્વમાં આ દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતનું સ્થાન અજોડ છે। વર્ષોથી ભારત જે વિદેશના જે દેશો છે એની સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે। ભારતની જે જુદી જુદી વસ્તુઓ છે જેમ કે મરી મસાલા, તેજાના, ભારતનું કાપડ, કાપડમાં ખાસ કરીને રેશમ, ભારતનું રેશમ, મલમલ, સુતરાઉ, આની વિદેશના બજારોમાં પહેલેથી માંગ હતી, યુરોપના બજારોમાં પણ આની ખૂબ માંગ, એટલે આપણી જે વ્યાપારની પદ્ધતિ હતી ને એ વ્યાપારની પદ્ધતિ અજોડ હતી, આપણા જેવી વ્યાપાર પદ્ધતિ ક્યાંય પણ નહોતી વિશ્વના દેશોમાં। ભારત અને યુરોપ આ ભારત અને યુરોપની વચ્ચે વર્ષોથી વ્યાપારી સંબંધો છે અને આ વ્યાપારી સંબંધો જમીન માર્ગે ચાલતા, ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગ કયું હતું તો કે આજનું ઇસ્તંબુલ, જે તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ જે છે જેને આપણે પ્રાચીન સમયમાં કોન્સ્ટેન્ટિનોપલના નામથી ઓળખતા, એ કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, તુર્ક મુસ્લિમોએ જે છે એ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું, પરિણામે ભારત અને યુરોપની વચ્ચે ચાલતો જે જમીન માર્ગનો વ્યાપાર હતો એ જમીન માર્ગનો વ્યાપાર બંધ થઈ ગયો, બરાબર। આ જમીન માર્ગનો વેપાર બંધ થયો। હવે તમને પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ, આપણે સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન આપેલો છે કે શા માટે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, યુરોપિયન પ્રજાને શા માટે જરૂરિયાત ઊભી થઈ, તો એમાં આપણે વાત કરીએ તો ઈસવીસન 1453માં એ પહેલાં ભારત અને યુરોપના દેશો વચ્ચે જમીન માર્ગે વેપાર ચાલતો હતો, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ કહેતા એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે નગર હતું એ ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ જે છે એ જીતી લીધું, પરિણામે ભારત અને યુરોપના દેશો વચ્ચે જમીન માર્ગે ચાલતો વ્યાપાર
જમીન માર્ગે જે વ્યાપાર ચાલતો હતો આ વ્યાપાર બંધ થઈ ગયો. પરિણામે શું થયું? તો કે પરિણામે નવો જળમાર્ગ શોધવાની, એટલે કે નવો વ્યાપારી માર્ગ, જમીન માર્ગ તો હતો ને એટલે નવો જળ માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. નવો જળમાર્ગ શોધવાનો એની જરૂરિયાત છે એ ઊભી થઈ, બરાબર. હવે નવા જળમાર્ગની શોધ કરવા માટે જુદા જુદા સાહસવીરો જે હતા, જે જુદા જુદા સાહસવીરો જે નાવિકો હતા, એ નાવિકો જુદા જુદા રાજાઓની આર્થિક મદદથી છે એ આર્થિક મદદથી તેઓ ગયા. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો હવે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત આપણો નવો મુદ્દો છે. નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત, શા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, તો એની આપણે વાત કરીએ તો આપણે આગળ છે એની વાત આપણે કરી ગયા કે કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, એટલે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાતો જે છે એ નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એમાં પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી, અને આ પ્રિન્સ હેનરીની આર્થિક મદદ મળી અને એની આર્થિક મદદથી ઘણા સાહસિક નાવિકો એટલે કે સાહસિકો આની શરૂઆત કરી એટલે કે નહીં તો કે નવો જળમાર્ગ શોધવાની જે છે એ નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાતો થઈ. જેમાં આપણે વાત કરીએ તો બાર્થોલોમ્યુ ડાયઝ, આ અંતર્ગત બાર્થોલોમ્યુ ડાયઝે જે છે એ આફ્રિકાનો જે દક્ષિણ છેડો છે, હાલમાં આવેલું છે એ કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીરની શોધ કરી. ત્યારબાદ સ્પેનના રાજાની આર્થિક મદદથી ઈસવીસન 1492માં સ્પેનના રાજાની આર્થિક મદદથી ઇટાલીનો નાવિક અને આ ઇટાલીનો જે નાવિક હતો જેનું નામ હતું ક્રિસ્ટોફર કોલંબસ, અને આ ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ ક્રિસ્ટોફર કોલંબસ એટલાન્ટિક મહાસાગરમાં થઈ એણે છે એ પોતાની યાત્રાની શરૂઆત કરે છે, અને આ એટલાન્ટિક મહાસાગરમાં હાલમાં આવેલા જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની એણે જે શોધ કરી, આપણે આગળ પણ 8મા ધોરણમાં પણ જોઈ ગયા હતા કે વેસ્ટ ઇન્ડિઝના નામથી ઓળખાય છે જે ટાપુઓ એણે શોધ્યા એ વેસ્ટ ઇન્ડિઝના નામથી ઓળખાય છે, અને ત્યાં રહેતા લોકો રેડ ઇન્ડિયનના નામથી આજે પણ ઓળખાય છે, બરાબર. તો એ વેસ્ટ ઇન્ડિઝના જે હાલના ટાપુઓ એટલાન્ટિક મહાસાગરમાં છે એની શોધ ક્રિસ્ટોફર કોલંબસે 1492માં જે છે એ ઇટાલીનો એક સાહસિક નાવિક હતો એણે કરેલી હતી, બરાબર. એ એવું માનતો હતો કે મારે પૂર્વ તરફ જવું હોય ને તો હું પશ્ચિમ તરફ થઈને જઈ શકું, પણ એ આવી ક્યાં ચડ્યો? તો કે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ઉપર, અને જ્યાં સુધી જીવો એટલે જીવન પર્યંત એણે એવું જ માન્યું કે એણે કોની શોધ કરી છે, એણે ભારતના ટાપુઓની શોધ કરી, એટલે કે ભારતની શોધ કરેલી છે આવું માનતો હતો. પણ એના જ દેશનો એક સંશોધક જેનું નામ હતું અમેરિગો વેસ્પુચી, અને આ અમેરિગો વેસ્પુચીએ આ જે ટાપુઓ હતા એને ઓળખી કાઢ્યા, એટલે એને ઓળખી બતાવ્યા એણે કે આ ભારત નહીં પણ આ તો અમેરિકાના ટાપુઓ છે,
એટલે કે ભારતના ટાપુઓ નથી પણ એના નામ ઉપરથી પછી અમેરિકોના નામ ઉપરથી પછી છે એ અમેરિકા આવું નામ છે એ પડ્યું. ત્યારબાદનો આપણો જે નેક્સ્ટ સાહસિક નાવિકની જે આપણે વાત કરવાના છે જેણે ભારત આવવા માટેના જળમાર્ગને શોધી બતાવ્યો એ હતો પોર્ટુગલનો વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા જે છે એણે પોર્ટુગલના લિઝબન બંદરથી પોર્ટુગલનું જે લિઝબન બંદર છે ત્યાંથી એણે પોતાની યાત્રા છે એ યાત્રા શરૂ કરી અને આફ્રિકાના એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા આપણે જળમાર્ગ બતાવીએ તો અહીંયા એણે લિઝબન બંદર છે બરાબર. એ લિઝબન બંદરથી આફ્રિકાના દક્ષિણતમ છેડે કેપ ઓફ ગુડ હોપ પહોંચ્યો. કેપ ઓફ ગુડ હોપ પહોંચ્યો ત્યાં બરાબર, જ્યાં હિન્દ મહાસાગરમાં એક હિન્દી ખલાસી હતો અને આ હિન્દી ખલાસીનું નામ હતું ઇબ્ન મઝીદ, મોહમ્મદ ઇબ્ન મઝીદ. અને આ મોહમ્મદ ઇબ્ન મઝીદની મદદથી તે હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરી તે આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી કિનારે પહોંચ્યો અને ત્યાંથી તે ભારતના કાલિકટ બંદરે પહોંચે છે. ભારતના કાલિકટ બંદરે 1498માં 22 મે 1498માં ત્યાંનો જે રાજા છે ક્યાંનો કાલિકટ બંદરે કોણ પહોંચે છે વાસ્કો દ ગામા. એ 22 મે 1498ના રોજ ભારતના કાલિકટ બંદરે પહોંચે છે અને આ કાલિકટ બંદરે તેનો રાજા હોય છે, નામ છે ઝામોરિન, એટલે કે સામુદ્રિક જેનો રાજા હોય છે એને મળે છે અને ત્યાં વેપાર કરવાનો પરવાનો મેળવે છે. તો આ ભારત આવવાના જળમાર્ગની જે શોધ થઈ એટલે કે ભારત આવવાનો જે નવો જળમાર્ગ શોધાયો ત્યાં સુધીની આપણે ચર્ચા કરી છે. નવા જળમાર્ગની શોધ થઈ અને પછી ધીમે ધીમે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું. તો આપણો નેક્સ્ટ મુદ્દો છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. આ આપણો નેક્સ્ટ મુદ્દો છે જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભારત આવવાનો જે જળમાર્ગ જે છે એ જળમાર્ગની શોધ થઈ. પોર્ટુગીઝો જે છે એ સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી અને સૌથી છેલ્લે ફ્રેન્ચ આવ્યા, યાદ રાખજો. તો સૌથી પહેલાં પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી. પોર્ટુગીઝો જે છે એને ફિરંગી પ્રજા તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. 100 વર્ષના જે શાસન હતું પોર્ટુગીઝોનું, જે 100 વર્ષનું શાસન હતું, આ 100 વર્ષના શાસનમાં એણે દીવ, દમણ, ગોવા અને કોચીન જેવા જે વેપારી મથકો હતા, મલક્કા, આ બધા જે વેપારી મથકો ત્યાં કોઠી સ્થાપી અને એને પોતાના નિયંત્રણમાં લઈ લીધા એણે. પછી આગળ બંગાળમાં વધ્યા, બંગાળમાં વેપાર કર્યો તો ત્યાં એના વ્યવહાર અંગે શાહજહાંના સુબાને ફરિયાદ કરી હતી અને પરિણામે પોર્ટુગીઝોની કોઠીઓ તોડી પાડવામાં આવી શાહજહાંના આદેશથી અને એની સત્તા દીવ દમણ ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ હતી. પછી પોર્ટુગીઝોને જે વેપારમાં સફળતા મળી એ સફળતાઓને જોઈ અને અન્ય યુરોપિયન પ્રજા જેમ કે હોલેન્ડ કે તા જે અત્યારનું નેધરલેન્ડ છે એ નેધરલેન્ડના ડચ લોકો જેને વલંદાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આવ્યા. ડેનમાર્કના ડેનિશ લોકો છે એ ડેનિશ લોકો આવ્યા. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે ત્યાંના રાણી એલિઝાબેથની પ્રેરણાથી જ, અને આ કંપની કોની હતી તો કે વેપારીઓની કંપની હતી જે ભારત સાથે વ્યાપાર કરી અને ધનવાન બનવાની ઈચ્છા ધરાવનારા વેપારીઓની આ કંપની, અને આ કંપની જે છે એ કંપનીને રાણી એલિઝાબેથે પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાની પરવાનગી આપી અને એના પરિણામે ઈસવીસન 1608માં અંગ્રેજોનું પ્રથમ જહાજ
સુરત મુકામે આવ્યું અને આ પ્રથમ જહાજ જે આવ્યો એનો કેપ્ટન હતો હોકિન્સ. પણ ત્યારે પોર્ટુગીઝોનો દબદબો હતો ભારતમાં. એ પોર્ટુગીઝોના વિરોધને કારણે અંગ્રેજોને પરવાનો ન મળ્યો વેપાર કરવાનો ત્યાં. પણ બાદમાં ઈસવીસન 1613માં અંગ્રેજોને જે છે એ જહાંગીર પાસેથી વેપાર કરવાનો પરવાનો મળ્યો અને પ્રથમ કોઠી સુરતમાં 1613માં છે એ પ્રથમ કોઠીની જે છે એ સ્થાપના થઈ, એટલે કે જહાંગીર પાસેથી પરવાનો મેળવીને. એના માટે એમ પણ કહેવાય છે કે જહાંગીરની બેગમ નૂરજહાં અને એની એક શહેજાદી હતી એ અતિશય બીમાર પડી હતી ત્યારે. જે અંગ્રેજોની સાથે જે વૈદ્ય એટલે કે જે ડૉક્ટરો આવેલા હતા એમાંના કોઈ ડૉક્ટર એટલે કે જે વૈદ્ય હતા એણે જે એની શહેજાદી બીમાર હતી એનો ઈલાજ કરી આપ્યો અને જેને પરિણામે નૂરજહાંના કહેવાથી જહાંગીરે જે છે એ અંગ્રેજોને વેપાર કરવા માટેની પરવાનગી સુરતમાં એણે પછી પેલી કોઠી સ્થાપી. બરાબર. પછી અંગ્રેજોનું જે 100 વર્ષનું શાસનકાળ હતું એ 100 વર્ષનો જે શાસનકાળ તો ન કહી શકાય પણ જે વેપાર 100 વર્ષ થયા એમાં એણે સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. આ બાજુ મરાઠા સત્તાઓનું પ્રભુત્વ વધારે હતું એટલે મરાઠી સત્તાનું પ્રભુત્વ હોવાને કારણે અંગ્રેજોને એમ લાગ્યું કે અહીંયા તો જોખમ છે, અહીંયા વેપાર કરાય એમ નથી, એટલે એ લોકો દક્ષિણ અને પૂર્વ દિશા તરફ છે એ આગળ વધ્યા, જ્યાં એણે આંધ્રપ્રદેશના મછલીપટ્ટમમાં વેપારી કોઠી સ્થાપી, સેન્ટ જ્યોર્જ ચેન્નઈમાં અને ફોર્ટ વિલિયમ કલકત્તામાં એણે પોતાની કોઠીઓ સ્થાપી અને ઈસવીસન 1687માં મુંબઈ ખાતે એણે પોતાનું વડું મથક છે એ વડું મથક રાખ્યું, એટલે કે વડું મથકની સ્થાપના ઈસવીસન 1687માં જે છે એ કરવામાં આવી. ઈસવીસન 1668માં એટલે કે 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ 1668માં ભારતમાં આવે છે. ત્યાં ભારતમાં માહે, કરાઈકલ, ચંદ્રનગર, પોંડિચેરી, મછલીપટ્ટનમ જેવા જગ્યાએ જે છે એ ફ્રેન્ચોએ પોતાના જે છે એ વેપારી મથકો સ્થાપ્યા. 18મી સદીમાં આ બંને જે સત્તાઓ હતી એટલે કે ફ્રેન્ચ અને ઇંગ્લેન્ડ, આ બંને જે સત્તાઓ હતી એ સત્તાઓ છે એ પોતાની સત્તા સ્થાપવા અને સાથે સાથે વેપારી સંસ્થાનો મેળવવા માટે બંને સક્રિય હતા અને આ માટે થઈ અને ઈસવીસન 1746થી લઈ અને 1763 સુધી 3 કર્ણાટક વિગ્રહો, કર્ણાટક મુકામે 3 વિગ્રહો થયા બંનેની વચ્ચે, જેમાં ફ્રેન્ચોની હાર થઈ છે અને ફ્રેન્ચોની હાર થતાં ફ્રેન્ચોની જે સત્તા છે એ ફ્રેન્ચોની સત્તા માહે, કરાઈકલ, ચંદ્રનગર આ સિવાય યનામ પણ કહી શકાય, ચંદ્રનગર સિવાય યનામ, પોંડિચેરી અને મછલીપટ્ટનમ સુધી જે છે એ પોતાની સત્તા છે એ મર્યાદિત રહી ગઈ. આવી રીતે અંગ્રેજો હવે સમગ્ર ભારતમાં ફેલાયા તો પોર્ટુગીઝોની સત્તા છે એ માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ અને ડચ લોકોએ ભારતમાંથી કાયમી માટે વિદાય લીધી અને સમગ્ર ભારતમાં હવે અંગ્રેજો છવાવાના હતા. બરાબર. અને એ માટેનું કંપની દ્વારા લડવામાં આવેલું ભારતમાં કંપની દ્વારા લડવામાં આવેલી પહેલી લડાઈ, અને આ પહેલી લડાઈ એટલે આપણે એને કહીએ છીએ પ્લાસીનું યુદ્ધ, જે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. તો હવે આપણે ચર્ચા કરવાની છે પ્લાસીના યુદ્ધની, કે પ્લાસીનું યુદ્ધ કેવી રીતે થયું, શા માટે પ્લાસીનું યુદ્ધ કરવું પડ્યું અંગ્રેજોને. તો એ પ્લાસીનું યુદ્ધ જે થયું એના વિશેની ચર્ચા હવે આપણે કરીશું, જે અંગ્રેજો દ્વારા લડવામાં આવેલું ભારતનું પહેલું યુદ્ધ છે. અને એમ કહેવાય છે કે આ યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. ઈસવીસન 1756 ની સાલ બંગાળનો નવાબ હતો મુર્શિદ અલી ખાન અને ઈસવીસન 1756માં મુર્શિદ અલી ખાનના અવસાન બાદ ગાદી ઉપર આવે છે સિરાજ ઉદ દૌલા, જે બંગાળની ગાદી ઉપર આવે છે. હવે આનો એક થોડુંક જે પૂર્વ ભૂમિકા એની બાંધી દો પહેલા, આની પહેલા કે બંગાળમાં જે વેપાર કરવાનો પરવાનો અંગ્રેજોને 1651માં એણે બંગાળમાં હુગલી નદીના કાંઠે વેપાર શરૂ કર્યો. પછી આગળ જતાં જતાં બંગાળમાં
ઓરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં એણે કર ભર્યા વિના વાર્ષિક ખંડણીના બદલામાં કર ભર્યા વિના બંગાળમાં વેપાર કરવાનો પરવાનો મળી ગયો. હવે પરવાનો મળ્યો તો કંપનીને, પણ કંપનીએ શું કર્યું, પોતાનો કંપનીના જે અધિકારીઓ હતા એણે પોતાનો વ્યક્તિગત વેપાર એણે છે એ બંગાળમાં શરૂ કરી દીધો. બંગાળમાં વ્યક્તિગત વ્યાપાર શરૂ થયો 1756માં સિરાજુદ્દોલા બંગાળની ગાદી ઉપર આવે છે અને આ વાતનો ખ્યાલ પડે છે કે કંપની જે છે એ કર ભર્યા વિના બંગાળમાં વેપાર કરે છે. સિરાજુદ્દોલા બંગાળની ગાદી ઉપર આવે છે. એક તો એનો ઉતાવળિયો સ્વભાવ, બંગાળના નવાબ સિરાજુદ્દોલા ઉતાવળિયા સ્વભાવના હતા, જેને પરિણામે એના વિરોધીઓ જાજા હતા. સમગ્ર રાજ્યમાં વિરોધીઓ વધારે હતા. એણે અંગ્રેજોને ફરમાન આપ્યું. શું ફરમાન આપ્યું? કે જો તમારે વેપાર કરવો છે તો કર ભરીને કરો, કાયદેસર કર ભરીને વેપાર કરો. કારણ કે બંગાળની આવક, ઇન્કમ બંગાળની ઘટી ગઈ હતી, એટલે સિરાજુદ્દોલાએ કીધું કે કર ભરી અને વેપાર કરો, કાયદેસર કર ભરો, વેપાર કરો અને કિલ્લેબંધી બંધ કરો. આ બે વસ્તુનું ફરમાન આપ્યું, પણ અંગ્રેજોએ કાંઈ પણ પ્રત્યુત્તર નો આપ્યો, કોઈ પણ જાતનું અંગ્રેજોએ મચક પણ નો આપી નવાબને. પરિણામે નવાબ જે છે એ નવાબ પોતાના 30,000 સૈનિકો સાથે છે એ અંગ્રેજોની કિલ્લેબંધી તોડી પાડે છે. જહાજ પર કબજો લઈ લે છે. જહાજ પર કબજો મેળવે છે અને અંગ્રેજોની જે આ કિલ્લેબંધી છે એ કિલ્લેબંધીને તોડી પાડે છે. આ વાતની જાણ ચેન્નઈ અને એ સમયમાં મદ્રાસ કહેવાતું, જેને એ મદ્રાસમાં જે એનો ગવર્નર જનરલ હતો નામ હતું રોબર્ટ ક્લાઇવ. ક્લાઇવને છે એ આ વાતની ખ્યાલ આવે છે અને ક્લાઇવ પોતાનું નાનકડું સૈન્ય લઈ અને બંગાળમાં આવે છે. બંગાળ તરફ એ કૂચ કરે છે. નાનકડું હતું પણ શક્તિશાળી સૈન્ય હતું, બરાબર. નાનકડું હતું પણ શક્તિશાળી સૈન્ય લઈ અને આવે છે. એને ખબર હતી કે ભલે મારું સૈન્ય શક્તિશાળી છે પણ નવાબના સૈન્યની સામે ટકી શકશું નહીં, એટલે એણે દગાખોરીનો આશરો લીધો. દગાખોરીનો એણે આશરો લીધો અને આ દગાખોરીમાં એણે બે વ્યક્તિઓને સામેલ કર્યો અને એમાંનો એક હતો વેપારી શેઠ અમીચંદ અને બીજો હતો બંગાળના નવાબ સિરાજુદ્દોલાનો સેનાપતિ મીર જાફર. આ બંનેને છે એ સામેલ કર્યા. અમીચંદને રૂપિયાની લાલચ આપવામાં આવી, જ્યારે સેનાપતિ મીર જાફરને બંગાળના નવાબની લાલચ આપી. આખેઆખું કાવતરું હતું. રોબર્ટ ક્લાઇવનું આખું પ્લાસીનું યુદ્ધ છે એ એક પ્રકારનું કાવતરું હતું અને રોબર્ટ ક્લાઇવે જે પ્રમાણે આખું કાવતરું ગયું હતું એવી રીતે એણે પ્લાસીના મેદાનમાં બંગાળના નવાબની વિરુદ્ધમાં એણે યુદ્ધ જાહેર કરી દીધું. જેમ પૂર્વ યોજના હતી એ પ્રમાણે સેનાપતિ મીર જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો. એણે કોઈ પણ જાતની પોતાની ભૂમિકા ન બજાવી અને પરિણામે રોબર્ટ ક્લાઇવે દગાથી નવાબનું ખૂન કર્યું અને માત્ર અડધા દિવસમાં યુદ્ધ પૂરું કરી નાખ્યું. માત્ર અડધા દિવસમાં અને આ યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો. આ યુદ્ધ લડાયું 23 જૂન 1757 ના રોજ અને અડધા દિવસમાં યુદ્ધ છે એ
पूरु करी नाखवामां आव्युं। एटले लगभग बंगाळना कलकत्ताथी मुर्शिदाबादथी बंगाळना 38 किलोमीटर दूर आ स्थळ आवेलुं छे। 38 किलोमीटर दूर मुर्शिदाबादथी आ स्थळ जे छे ए आवेलुं छे। अने आ युद्धथी भारतनो आखे आखो इतिहास छे इतिहास बदलायो। आज युद्धमां एक बीजा युद्धना पण जे छे ए बीज छे ए बीज रोपाई गया था। अने ई युद्ध एटले बक्सरनुं युद्ध। અને બક્સરના યુદ્ધથી ભારતમાં અંગ્રેજી સત્તાનું એટલે કે કંપનીના શાસનની શરૂઆત એ બક્સરના યુદ્ધથી થઈ। ઈસવીસન 1764 બક્સરનું યુદ્ધ। 1757 પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફર એને નવાબ બનાવ્યો, બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો મીર જાફરને। પણ મીર જાફર પાસેથી એણે આમ જોઈએ તો 24 પરગણાની જાગીર પણ લખાવી લીધી। 24 પરગણાની જાગીર મીર જાફર પાસેથી છે એ લખાવી લેવામાં આવી। પણ મીર જાફર મહત્વાકાંક્ષી હતો, થોડોક મહત્વાકાંક્ષી નીકળો, અમુક બાબતમાં કંપનીનો વિરોધ કરવા લાગ્યો તો કંપનીને ભય લાગ્યો મીર જાફરથી। એટલે કંપનીએ શું કર્યું તો કે કંપનીએ મીર જાફરને ગાદી ઉપરથી હટાવી દીધો, હટાવ્યો ગાદી ઉપરથી, અને એની જગ્યાએ એનો જમાઈ હતો મીર કાસિમ, મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો પણ મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી હતો। વધારે મહત્વાકાંક્ષી નીકળો એટલે અંગ્રેજોને એમ લાગ્યું કે આ તો વધારે મહત્વાકાંક્ષી છે। તો એણે શું કર્યું, મીર કાસિમને ગાદી પરથી ઉથલાવવા માટેના કાવતરા શરૂ કર્યા। હટાવવાના કાવતરા શરૂ થઈ ગયા, મીર કાસિમને આ કાવતરાની ગંધ આવી ગઈ। અને મીર કાસિમ છે એ બંગાળના નવાબના પદથી હટવા ન હટે નહીં એના માટે થઈ। અને મીર કાસિમ છે એ ત્યાંથી અવધના નવાબ પાસે મદદ માંગવા ગયો, અવધના નવાબ પાસે ગયો। જ્યાં અવધના નવાબ પાસે ગયો ને ત્યાં મુઘલ બાદશાહ પણ હતા, અને આ મુઘલ બાદશાહનું નામ હતું શાહ આલમ। એ સમયે બંગાળમાં હતા અને બંગાળમાં શાહ આલમ હતા। એટલે આ ત્રણેયની સંયુક્ત સેના ત્રણેયની સંયુક્ત સેનાએ સાથે મળી અને બક્સરના મેદાનમાં જે છે એ બક્સરના મેદાનમાં કંપની વિરુદ્ધ લડાઈનું એલાન કર્યું, યુદ્ધનું એલાન કરી દેવામાં આવ્યું। અને કંપની અને સંયુક્ત સેના એટલે કોની કોની, તો કે મીર કાસિમ, અવધનો નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેનાને અને કંપનીની વિરુદ્ધ આ યુદ્ધ લડાયું, જેમાં સંયુક્ત સેનાની હાર થઈ। મીર કાસિમ ભાગ્યો અને મુઘલ બાદશાહ શાહ આલમ છે એ શાહ આલમ પકડવામાં આવ્યા, અને શાહ આલમને પકડી અને એની પાસેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની દીવાની સત્તા લખાવી લેવામાં આવી। કોની પાસેથી? શાહ આલમ પાસેથી। અને આવી રીતે ફરી પાછા 1764 મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે, અને 1765 જાફરનું અવસાન થતાં રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ છે એ બંગાળનો નવાબ બની બેસે છે। અને અહીંયાથી એને બંગાળ બિહાર અને દીવાની સત્તા મળી, બંગાળ બિહાર ઓડિશાની, અને અહીંયાથી કંપનીના શાસનની શરૂઆત થાય છે। તો આજનો આપણો જે આ લેક્ચર છે એ લેક્ચરને આપણે અહીં સુધી રાખીએ। નેક્સ્ટ લેક્ચરમાં હજી સમગ્ર ભારતમાં અંગ્રેજો કેવી રીતે ફેલાયા બરાબર, અને કેવી રીતે આગળ જતાં 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના પરિબળો ઊભા થયા એના વિશેની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ કરીશું। થેન્ક યુ।